એ દિવસે જો પદ્મિની ના હોત ને તો હું આજે દુનિયામાં ન હોત. મને એ દિવસે ખબર પડી કે કુંવર પછી આપણને પૌતિકુ કોઈ જોઈએ જે આપણું ધ્યાન રાખી શકે. જ્યારે મેં પદ્મિનીને ખરાબ હાલતમાં જોઈને એ દિવસે મેં નક્કી કર્યું કે પોતાના સાથે દુઃખ વેઠીને જીવવું એના કરતા તો પોતાના માટે જીવવું વધારે સારું. રાશિબેન, ના તો અમે ઘરેથી ભાગ્યા છીએ કે ના તો અમે બંને લગ્ન કર્યા છે, પણ તમે બંને સાથે તો છો ને. એમાં થયું એવું કે પદ્મિની રોડ પર રહેતા હતા, અરે એક દિવસ એમની તબિયત બહુ ખરાબ હતી એટલે હું એમને હોસ્પિટલ લઈ ગયો અને ત્યારે મારા દીકરાનો ફોન આવ્યો અને મારાથી બોલાઈ ગયું કે હું અને પદ્મિની સાથે છીએ, હું પદ્મિનીને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. અને પછી એ લોકોએ અમારી છાપ સમાજમાં એટલી ખરાબ કરી નાખી કે અમે લોકો આ ઉંમરે આ બધું કરી રહ્યા છીએ. અમને ઉંમરનું ભાન નથી એટલે અમે ભાગતા ફરીએ છીએ. અમે એકબીજાના જીવ બચાવ્યા એ અમારી ભૂલ છે, તમારી ઉંમર થઈ ગઈ છે એ. અમે બંધ બારણે મરી જઈએ પણ હૂંફની સવાર ન જોઈ શકીએ કારણ કે અમારી ઉંમર થઈ ગઈ છે. હું તમારી પરિસ્થિતિ બહુ સારી રીતે સમજી શકું છું. સાચું કહું ને તો સંબંધમાં જ્યારે સ્વાર્થ ભળે ને ત્યારે પોતાના લોહીથી સીચેલા સંબંધોમાં પણ લાગણીનું લોહી સુકાઈ જાય છે. અને તમે જે ઉંમરની વાત કરો છો ને એ જ ઉંમરમાં લોકો એકલતા અને પીડાને સાથે લઈને જીવવાની વાતો કરે છે, પણ જો એ જ એકલતા અને પીડાનું કોઈ ભાગ બને ને તો લોકોને સાથ દેખાય છે પણ સથવારો નહીં. કારણ કે વાત તો એ જ છે ને કે પીડા આપનારની ઉંમર કોઈ જોતું નથી અને ભોગ બનનારની ઉંમર કોઈ પૂછતું નથી. હું તમારી પરિસ્થિતિ બહુ જ સારી રીતે સમજુ છું. મારા ઘરવાળા લોકોને કંઈ જ નહીં કહી શકું. મેં તમને વચન આપ્યું છે અને અહીંયા ખોટું બોલીને તમે લોકો વધારે દિવસ રહી નહીં શકો. હું શું કરું, હું તો ધર્મ સંકટમાં મુકાઈ ગઈ છું. અંકલ, આ નયનભાઈ છે. એક્ચ્યુઅલી એ ગામડેથી ખેતીના કોઈ કામ માટે અમદાવાદ આવ્યા છે, પણ અત્યારે એમને પૈસાની થોડી તકલીફ છે તો એ થોડા સમય માટે આપણા ઘરમાં રહેશે. અને જો તમને વાંધો ના હોય તો શું એ તમારા રૂમમાં રહી શકે છે? અરે મને શું વાંધો હોય. હા નયનભાઈ, આ રૂમ તમારો જ છે એવું જ સમજો. રાશિ બેટા, આ ભાઈ કોણ છે? આમને ક્યાંક જોયા હોય એવું કેમ લાગે છે? દાદુ, આ નયનભાઈ છે. આ ગામડેથી ખેતીના કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા, પણ અત્યારે છે ને એમને પૈસાની થોડી તકલીફ છે તો આવા સમયમાં એમની મદદ કોણ કરશે, એટલું હું એમને અહીંયા લઈ આવી. દાદુ, તમને ખોટું તો નથી લાગ્યું ને? હું તમને પૂછ્યા વગર જ એમને અહીંયા લઈ આવી તો? મને કઈ વાંધો નથી બેટા. પેલા લોકો મારા ઘરે પહોંચી ગયા છે, મને તો બહુ ચિંતા થાય છે. આપણે આપણા ફોન બંધ કરી દેવા જોઈએ. આપણા ફોન ચાલુ હશે તો એ લોકોને ખબર પડી જશે કે આપણે ક્યાં છીએ. પદ્મિની બેન, નયનભાઈ, તમે લોકો નિશ્ચિંત થઈને અહીંયા રહો.
રાશિએ મને બધી જ વાત કરી દીધી છે. હું તમારી તકલીફ સમજી શકું છું. રાશિબેને અમને બધી વાત સાચી કરી દીધી હશે કે શું? પદ્મિનીબેન, તમારા કપડા પર ચા ઢોળાઈ ગઈ છે. એક કામ કરો ને, તમે કપડા બદલી લો. પણ મારી પાસે બીજા કપડા નથી. તમે ચિંતા ના કરો, હું તમને મારી સાડી આપું છું, એ પહેરી લો. ચાલો. શું થયું? કયા વિચારોમાં ખોવાયેલા છો? હું એ જ વિચારું છું કે રાશિ જે લોકોને આપણા ઘરે લઈને આવી છે, એ લોકોને પહેલા ક્યાંક મેં જોયેલા છે. ગઈકાલે શું જમ્યા હતા એ યાદ નથી રહેતું? અને તમને લોકો યાદ છે? હવે વિચારવાનું બંધ કરો અને છાપું વાંચી લીધું હોય ને તો મને આપી દો, એટલે હું મૂકી દઉં. છાપું? રાશિ રિક્ષા વાળાનો. તમને જો એટલી બધી તકલીફ હોય તો હું એ લોકોની રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરી દઈશ. બીજા બધાની ચિંતા માટે, બીજા બધા માટે તમારી જોડે બહુ જ ટાઈમ છે, પણ મારા માટે તમારી જોડે ટાઈમ જ નથી. મારા માટે થોડોક ટાઈમ તો કાઢો. એ બધું છું. આ જો, હું તમારા માટે શું લાવ્યો છું. શું લાવ્યા છો બતાવો. ના, હવે હું નહીં બતાવું. અરમાન, આવો. અરમાન પ્લીઝ, એવું શું કરો છો? પ્લીઝ મને બતાવો ને. ના. પહેલા ગુસ્સો કરવાનો અને પછી ગુસ્સાને શાંત કેવી રીતે કરવાનો ને, એ બી તમે વિચારીને જ આવો છો. આ બધું જ હું મારી વાઈફ પાસેથી શીખ્યો છું. ચલો ખા. કેવી લાગી? એમ તો સારી છે, પણ થોડી ફીકી છે. કારણ કે તમારા પ્રેમની મીઠાસ જ એટલી છે ને કે એના આગળ તો બધું ફીકું જ લાગે. કોનો ફોન છે? અરે, તો લોનવાળાનો ફોન હતો. એ લોકો આખો દિવસ ફોન કર્યા કરે છે કે તમારે લોન લેવી છે, લોન લેવી છે. તો તમારે લોન લેવી છે? ના ના, મારી પાસે આટલી કિંમતી મૂડી હોય તો પછી મારે લોન લેવાની શું જરૂર? દાદા, પરીખ સમાજના પ્રેસિડેન્ટ થઈને તમે આવી રીતે સ્ટોરરૂમમાં આવો, એ કઈ સારું લાગે? હોશિયારી માર્યા વગર મારી મદદ કરે. પણ આપણે શોધવાનું શું છે? પસ્તી. થોડા દિવસ પહેલા મેં એક પેપર ફાડીને નાખી દીધું હતું, યાદ છે તને? હા, પણ એ ફાડેલું ન્યૂઝપેપર તો પસ્તીમાં ના હોય ને, એ તો ફેંકી દીધું હશે. એક વાર તો અહીંયા ચેક કર. હા, દાદા અહીંયા તો નથી. આપણે રાશિબેનને જ પૂછી જોઈએ. જો બેટા, તને પૈસા આપવામાં મને કોઈ જ વાંધો નથી. તારે જોઈતા હોય ને એટલા તું લઈ લે. પણ અચાનક તને આટલા બધા રૂપિયાની કેમ જરૂર પડી? મમ્મી, એક્ચ્યુઅલી એક વ્યક્તિ ખૂબ જ તકલીફમાં છે અને મેં એમને વચન આપ્યું છે કે હું એમની મદદ કરીશ, એટલે મારે આ રૂપિયાની જરૂર છે. તમે ચિંતા ના કરતા, હું બધા જ રૂપિયા તમને બહુ જલ્દી પાછા આપી દઈશ. અરે બેટા, આ બધું તારું છે અને જે તારું છે એ તું કોને પાછું આપીશ? હા, તું ચિંતા ના કર, મને તારા પર પૂરો વિશ્વાસ છે. તું ક્યારેય ખોટું નહીં કરે. હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દઉં.